સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પ્રાયોજક છે જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ. ઘર બનવાના ટાઇલ્સ લાના સેનિટરી લાના જી, જય ટાઇલ્સ મે જા કરે સબ લેકર આના જી. લોકડાઉનનો આજે છઠ્ઠો દિવસ. લોકડાઉનને લઈ ડીસાબાદ ઘરમાં પણ જરૂરિયાતની ચીજવસ્તુની સર્જાઈ રહી છે અછત. તો દાંતીવાડાના જગોલમાંથી વધુ જરૂરિયાતના સમયે વધુ ભાવ વસૂલતો વેપારી ઝડપાયો. લોકડાઉનને લઈ આરોગ્ય વિભાગ બની રહ્યું છે ગંભીર. અમીરગઢમાં પણ કોરોના પોઝિટિવની અફવા વચ્ચે આરોગ્ય વિભાગ ડુંગરા ખૂંદવા બન્યું મજબૂર. ડીસા આરોગ્ય વિભાગે પણ હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર સામે કરી લાલ આંખ. હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર એક વ્યક્તિ સામે નોંધાવી ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ. અને લોકડાઉન વચ્ચે પાલનપુર તાલુકાના સમુદ્રા ગામના ખેડૂતને લાગ્યો મોટો ઝટકો. શોર્ટ સર્કિટથી લાગેલી આગના પગલે ખેડૂતોના ખેતરમાં ઉભેલો ઘઉંનો સંપૂર્ણ પાક બળીને રાખ. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકડાઉનનો આજે છઠ્ઠો દિવસ છે અને લોકડાઉનના પગલે અત્યારે જિલ્લામાં જીવન થંભી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરની, તો ડીસામાં પણ લોકડાઉનનો હવે ચુસ્ત અમલ જોવા મળી રહ્યો છે. આજની વાત કરીએ તો ડીસામાં સવારના સમયે લોકોની ચહલકદમી શહેરમાં જોવા મળી હતી, પરંતુ બપોર બાદ આ ચહલકદમી શાંત પડી ગઈ હતી અને રસ્તાઓ સુમસામ બની ગયા હતા. તો આ તરફ પાલનપુરમાં પણ આજે લોકડાઉનના છઠ્ઠા દિવસે સમગ્ર પાલનપુર એકદમ શાંત જોવા મળ્યું હતું. પાલનપુર શહેરના ગુરુનાનક ચોક, ગઠામણ દરવાજા, અમીર રોડ, દિલ્હી ગેટ, સંજય ચોક સહિત સમગ્ર પાલનપુરમાં સન્નાટો જોવા મળ્યો હતો. તો પાલનપુર બાદ વાત કરીએ થરાદની, તો થરાદમાં પોલીસ હવે લોકડાઉનને લઈ ગંભીરતા દર્શાવી રહી છે અને ઘરેથી બિનજરૂરી લટાર મારતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થરાદમાં પોલીસ આવા બિનજરૂરી લટાર મારતા લોકો સામે આગામી સમયમાં ડ્રોનથી નજર રાખવાની પણ વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થરાદમાં લોકડાઉનને લઈ સર્જાયેલી પરિસ્થિતિનો સમગ્ર ચિતાર અમારા સંવાદદાતા હાજાજી રાજપૂત રજૂ કરશે. સમગ્ર વિશ્વની અંદર કોરોના નામનો કહેર મચ્યો છે, ત્યારે અત્યારે વાત કરવામાં આવે છે થરાદની અંદર, તો થરાદની અંદર જે લોકો બિનજરૂરી લોકો ફરતા હતા, જોકે આમ તો કરિયાણા અને શાકભાજીની છૂટ આપવામાં આવી હતી, પણ જ્યાં ત્યાં લોકોને વધારે ભીડ થાય ત્યારે તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા એમને સમજાવી અને પ્રયત્ન પણ કરવામાં આવ્યો કે વધુ પડતા લોકો ભેગા ના થો અને એક એક જ વ્યક્તિ ઘરમાંથી બહાર નહીં, એક સલાહ પણ આપવામાં આવતી, પરંતુ છતાં જનતા નથી મળતી. એને લઈને આજે જો વાત કરવામાં આવે તો થરાદની અંદર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી અત્યારે બે લોકો ફરી રહ્યા છે, એ લોકો સામે શું કાર્યવાહી કરવાની છે એના વિશે અત્યારે આપણે થરાદ રાખ છેલ્લા ઘણા દિવસથી જે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો આવશ્યક ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નીકળે છે, પરંતુ અમારા ધ્યાને પણ એવું આવેલ છે કે આવશ્યક ચીજ વસ્તુઓ ખરીદવાના બહાના તળે લોકો પોતાના ઘરોમાંથી નીકળી અને બહાર આવતા હોય છે, એવા લોકોના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરી શકાય તે અર્થે અમારા થરાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અત્રે થરાદના જે ડ્રોન કેમેરો ધરાવતા જે વિડીયોગ્રાફર છે તેમની મદદ લઈ અને તેઓ નિસ્વાર્થ ભાવે મદદ કરવા તૈયાર હોય, જેથી આજ રોજ અમે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી અને આવા લોકોને મોબાઈલમાં ફોટો દ્વારા કેપ્ચર કરી તેમની ઓળખ કરી અને તેઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે, કાયદેસર કાર્યવાહી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ અવારનવાર પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આ બાબતે લોકો પોતાની સોસાયટીના નાકે પણ ભેગા થતા હોવાનું
કંટ્રોલ દ્વારા મેસેજ આવતો હોય છે, તો સોસાયટીમાં પણ ડ્રોન કેમેરોનો ઉપયોગ કરી અને આવા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે આ ડ્રોન કેમેરાની મદદ લીધેલ છે. હું લોકોને અપીલ કરું છું કે બિનજરૂરી બજારમાં આવવાનું કે ઘરની બહાર નીકળવાનું ટાળે. અમે તમામ કરિયાણાના વેપારી, શાકભાજીના વેપારી અને ફ્રૂટના વેપારી તમામને અપીલ કરી છે, તેઓ પોતાના મોબાઈલ દ્વારા આપ કરિયાણું લખાવી શકો છો અને આપના ઘરે પહોંચતું કરવાની જવાબદારી તેઓએ નિભાવવા માટે તૈયારી દર્શાવેલ છે. તો હું થરાદની તમામ જનતાને અપીલ કરું છું કે તમો બિનજરૂરી બહાર આવવાનું ટાળો અને ફક્ત તેઓના મોબાઈલ નંબર ઉપર આની કરિયાણાની વગેરેની વિગત તમે નોંધાવી અને તમે ઘર બેઠા આનો લાભ મેળવી શકો. આપણે જોયું તો આ થરાદના પીઆઈ હતા અને એમને જે લોકો ફરે છે, બિનજરૂરી લોકો ફરે છે, એની સામે ડ્રોન કેમેરાની મદદ લઈ અને કાર્યવાહી કરવામાં સખત કાર્યવાહી કરવામાં કેવું જણાય છું. જીકે ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહ્યો છે કે તમે તમારા ઘરમાં જ રહો, બિનજરૂરી બહાર મત નીકળો. જેમ તંત્ર તમને સહાય સહકાર આપી રહ્યું છે, તંત્રને પણ તમે સહાય સહકાર તમારી ઘરે બેઠા વસ્તુ મળશે એવું પણ તંત્ર વ્યવસ્થા કરવાની તાજગી હાથ ધરી છે. આઝાદી રાજપૂત, જીકે ન્યૂઝ, થરાદ. લાખણી તાલુકામાં પણ કોરોના નામની મહામારીને રોકવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. લાખણી તાલુકાના લવાણા ગામના સરપંચ દ્વારા લોકડાઉનને પગલે લોકો ઘરમાં રહે તે માટે લાઉડસ્પીકર મારફત અપીલ કરવામાં આવી રહી છે. આદેશનું પાલન કરવામાં આવે, લોકડાઉન જે નિયમ છે એનો પૂરેપૂરો કાયદાનું પાલન કરવામાં આવે. તમારા બાળકો અને વડીલો બધા તમે ઘરમાં જ રહો અને જો કોઈ બહાર આવશે તો ના છૂટકે એનું નામ નહીં અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે. લોકડાઉનના છઠ્ઠા દિવસે આજે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમે ગઢમાં ચાલતી કરિયાણાની દુકાનોમાં મળતી ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ તે અંગે તપાસ કરવા માટે ગઢના વેપારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. ગઢમાં કઠોળ, તેલ, ખાંડ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના જથ્થાની અછત જોવા મળી હતી અને વેપારીઓ ગ્રાહકોને તેમની જરૂરિયાત કરતાં ઓછો જથ્થો આપી રહ્યા છે. ઓછો પુરવઠો આપવા બદલ વેપારીઓ જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં અછતના કારણે મજબૂરીને વશ થઈને ગ્રાહકોને ઓછો પુરવઠો આપવાની ફરજ પડી રહી છે. મગ દાળ છે, તુવર દાળ છે, ચણા દાળ છે અને મગ છે પણ થોડા પ્રમાણમાં છે. ચોળી હાજરમાં નથી, બસ બીજું કઠોળ દાળો થોડી થોડી મિક્સમાં થોડી મળે છે, ઊંચા ભાવ હોવાથી થોડી થોડી લાવીને વેચીએ છીએ. 105-110 એ રીતના ભાવો છે. ઉપરના ભાવ વધારે છે એટલે અહીંયા ગ્રાહકને પોસાતું નથી, ઉપલબ્ધ નથી. કારણ કે ભાવ વધારે થોડા ઘણા હોય છે ઉપર, એટલે અત્યારે પછી ગ્રાહકને ટ્રાન્સપોર્ટના લીધે બંધ છે. જથ્થામાં મગ, મગ દાળ, પછી બધું કઠોળ, વટોણા, તુવેર, પછી ખોળ, તેલ, આ બધું ખલાસ થઈ ગયું. હવે આમ કે માલ આગળથી આવતો નહીં અને ભાવ થોડા વધારે વધી ગયા છે. હા, અછતના કારણે હાલ એમ જો કે ગ્રાહકને 2 કિલો માગે તો 1 કિલો આપીએ, 500 આપીએ, એવી રીતે ચલાવી લઈએ. હાલ એમ જો કે કઠોળ બધું નથી, લગભગ ખલાસ થઈ ગયું બધું અને ખોળે નથી, ચાય ખલાસ થઈ ગયું. ગઢમાં કઈ કઈ વસ્તુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને કઈ કઈ વસ્તુની અછત છે તે અંગે પણ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. ઉપલબ્ધમાં તો લગભગ બધું છે, ખાલી મગ, મગ દાળને થોડી અછત છે. ખાંડ હોય, તેલ હોય, બધું મળી રહે. લાઇન ટુ લાઇન આવે, ગાડીમાં લોટ ઓછો આવે એટલે જેમ જેમ લાઇન ટુ લાઇન આવે જાય. 110 રૂપિયા રિટેલ વેપાર. કેટલો જથ્થો ઉપલબ્ધ છે અમારી પાસે? 2-2 કટ્ટા પડે. આપણે 15 દિવસ નીકળવાના છે, 15 દિવસ નીકળી એટલે પબ્લિક ને થોડા ઘણું જે ખાવા મળે એ સુખ શાંતિ ખાય અને ઘરે રહે. અચ્છા, હવે જથ્થો ઉપલબ્ધ એટલે ઉપર ભાવ વધારશે કે શું છે? કેમ નથી અહીંયા અમે 100, 105, 110 વેચતા, ઉપર લેવા જઈએ તો 115 રૂપિયા બરાબર, એટલે ગ્રાહકને 120 રૂપિયા વેચો તો ભાવ ઘણો પડે. કઠોળ ઉપર અસત છે એટલે ટ્રાન્સપોર્ટ બધો બંધ હોય એટલે આગળથી માલો ના આવતા હોય એના હિસાબે ભાવ ઉપર આગળ વધારો હોય બરાબર. ઉપર માલો ખલાસ થઈ ગયા, મિલો બંધ હોય બરાબર, તમામ મિલો બંધ, ચોખા ગણો, દાળો ગણો, તેલની બજાર ગણો,
બધી મિલો ઉપરની બધી બંધ, જે સ્ટોકો થોડા ઘણા હશે એ થોડા ઘણા મળે જ હશે. કઠોળમાં શું શું ભાવ છે? કઠોળમાં મગને 105, મગ દાળ 105 બરાબર, ચોળી 80 રૂપિયા બરાબર, ઉપરથી લેવા જો તો 85-90 રૂપિયા પડતી હોય બરાબર. એટલે આપણા પાસે જે પડ્યું 2-4 દિવસનો સ્ટોક એ વેચે જવાનું, ફેર થોડા ઘણું મળે તો લઈ જવાનું. દેશ અને દુનિયા ઉપર મોટી આફત આવી પડી છે ત્યારે કેટલાક લોકો આ આફતનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાત કરીએ દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની, તો અહીં જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવો ખૂબ જ ઊંચા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ સામે આવી છે. જેગોલમાં આવેલી પોપટલાલ શાહની દુકાનમાં વેપારી દ્વારા ડીઝલનો જથ્થો એકત્રિત કરીને ઊંચી કિંમતે વેચવામાં આવતો હતો, જેમાં સ્થાનિક જાગૃત નાગરિકે માત્ર 5 લીટર ડીઝલના જથ્થા માટે 500 રૂપિયાની માતબર રકમ વસૂલવામાં આવતી હોવાનો વિડીયો બનાવી વાયરલ કરતા તંત્રએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને આ દુકાનદારનો પરવાનો રદ કરી દીધો છે. આ ઉપરાંત આ ઘટનાના પગલે દાંતીવાડાના મામલતદારે એકવાર ફરી તમામ વેપારી એસોસિએશનના પ્રમુખોને બોલાવી કાળા બજાર ન કરવાની કડક સૂચના પણ આપી દીધી છે. તેમ છતાં પણ આવા કિસ્સા આવશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી દેવામાં આવી છે. 400 રૂપિયા ગુજરાત લોકડાઉનને લઈને સમગ્ર પંથકમાં જે કોરોના વાયરસને લઈને જે દિલતંગી વાતાવરણ બની ગયું છે, એટલે પૂરા પંથકમાં હાહાકાર જેવો માહોલ બની ગયો છે. ત્યારે જે કોરોના વાયરસને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ દુકાનદારોને સૂચનાઓ આપી દેવામાં આવી છે કે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એનો જે વધારે પડતો ભાવ ન લેવો, એ બાબતે તમામ દુકાનદારોને નોટિસ, મતલબ જે નોટિસ આપી સૂચના ગ્રામ પંચાયત દ્વારા પણ કરી દેવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક અમુક દુકાનદારો જે ઊંચા ભાવથી વેચાણ કરતા હોવાની કેટલીક બૂમરાડ ઉઠવા પામી છે, જેને લઈને દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે જે પોપટલાલ શાહ નામના જે વેપારી હતો, જે 5 લીટર ડીઝલને લઈને જે 400 રૂપિયાનું જેને ગ્રાહક જોડેથી પડાવ્યા હતા, એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યો હતો, જેને લઈને ગામના જાગૃત નાગરિક દ્વારા મામલતદાર કચેરીએ જાણ કરતા મામલતદાર સહિત દાંતીવાડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આ પોપટલાલ નામનો શાહ નામનો જે વેપારી હતો એનો પરવાનો રદ કરી 21 દિવસ દુકાન ન ખોલવા માટેનો જે પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક આવા કેટલાક દુકાનદારો જે ભાવ ઉપરાંત લોકો જોડેથી વધુ પ્રમાણમાં જે લૂંટતા હોવાની ફરિયાદો હજુ પણ પંથકમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. ત્યારે બીકેરૂજ આ બાબતે નિવેદન કરે છે કે ભાવ ઉપરાંત કોઈએ વધારાનો રૂપિયો લેવો નહીં. મહેશ ચૌધરી, દાંતીવાડા, બીકે ન્યૂઝ. દેશના પ્રધાનમંત્રી ચિંતિત છે અને દેશમાં કોરોના વાયરસ ન પ્રસરે તે માટે સમગ્ર ભારતને 14 એપ્રિલ સુધી લોકડાઉન કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં લોકો કોરોના વાયરસને લઈ હજુ પણ ગંભીર બનતા નથી અને ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અનેક અપીલ કરવા છતાં લોકો અત્યારે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. એક માસૂમ બાળકે આગળ આવીને હવે લોકોને લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવા માટેનો સુંદર સંદેશો પાઠવ્યો છે. ડીસાના જાણીતા તબીબ ડોક્ટર અનિતા પઢિયાર અને ડોક્ટર અંકિત પઢિયારના પુત્રએ સંદેશ પાઠવ્યો છે કે જ્યારે જીવન મેળવવા માટે આપણે માતાના ગર્ભમાં 9 માસ રહી શકીએ છીએ, તો ભારત માતા માટે 21 દિવસ સુધી ઘરમાં રહીને લોકડાઉનનું પાલન ન કરી શકીએ. આ માસૂમ જ્યારે લોકોને આ અપીલ કરી રહ્યો હોય ત્યારે આપણે પણ આગળ આવવું જોઈએ. લોકોને આ સુંદર સંદેશ પાઠવી રહેલું માસૂમ બાળક ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલાલ માળીના સુપુત્રી ડોક્ટર અનિતાબેન પઢિયારનું સંતાન છે અને આ દ્રશ્ય જોતા એ ગુજરાતી કહેવત યાદ આવે છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. જે બાળકના નાના સદૈવ લોકસેવા સાથે જોડાયેલા હોય ત્યારે આ માસૂમ બાળક દ્વારા આપવામાં આવી રહેલો સંદેશ પણ ઘણું બધું કહી જાય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લોકડાઉનને લઈ આરોગ્ય વિભાગ બની રહ્યું છે ગંભીર. અમીરગઢમાં પણ કોરોના પોઝિટિવની અફવા વચ્ચે આરોગ્ય વિભાગ ડુંગરા ખૂંદવા બન્યું મજબૂર. ડીસા આરોગ્ય વિભાગે પણ હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર સામે કરી લાલ આંખ. હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર એક વ્યક્તિ સામે નોંધાવી ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ. અને લોકડાઉન વચ્ચે પાલનપુર તાલુકાના સમુદ્રા ગામના ખેડૂતને લાગ્યો મોટો ઝટકો. શોર્ટ સર્કિટથી લાગેલી આગના પગલે ખેડૂતોના ખેતરમાં ઉભેલો ઘઉંનો સંપૂર્ણ પાક બળીને રાખ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને
મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. ઘર બનવાના ટાઇલ્સ લાના સેનિટરી લાના જી, જય ટાઇલ્સ મેં જા કરી સબ લેકર આના જી. ભાવ, ક્વોલિટી અને વિશ્વાસ માટેનું એકમાત્ર સ્થળ એટલે જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ. અમારે ત્યાં બ્રાન્ડેડ કંપનીની અને લેટેસ્ટ ડિઝાઇનની ટાઇલ્સ, સેનિટરી વેર, સીપી ફિટિંગ, પાણીની ટાંકી, વુડન પટ્ટા, LED મિરર, કિચન ચીમની તેમજ કેમિકલ વ્યાજબી ભાવે મળશે. આર્કિટેક્ટ અને એન્જિનિયર માટે ટાઇલ્સ સ્ટુડિયોની ફેસિલિટી તથા કસ્ટમર સેટિસ્ફેક્શન માટે એક્સપર્ટ એડવાઇસ મળશે. સેરા અને વર્મોરા નેક્સ્ટ ટાઇલ કંપનીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડીલર એટલે જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ. તો આજે જ બનાવો તમારા સ્વપ્નનું ઘર જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટની સાથે. સ્થળ હોટલ પ્રાઇમની પાસે, ડીસા પાલનપુર હાઇવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, દીપાંશુભાઈ અગ્રવાલ, જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં કોરોના વાયરસના પગલે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા આજે આ મહામારીને નાથવા માટે કામ કરી રહેલી આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની કામગીરીને બિરદાવી હતી. આવા કર્મચારીઓમાં કામ કરવાની પ્રેરણા મળે અને નવા ઉત્સાહનો સંચાર થાય તે માટે આજે યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓને તેમની ઉત્તમ સેવા આપવા બદલ તેમની કામગીરીને સન્માનવામાં આવી હતી. આજે ધારાસભ્ય સાહેબશ્રીની સૂચનાથી ડીસા તાલુકાના ફિમેલ આરોગ્ય સ્ટાફની મિટિંગ રાખેલ હતી અને જે અમારો સ્ટાફ છે લગભગ 85 સબ સેન્ટર છે એ અનુરૂપ અમે 3 તબક્કામાં મિટિંગ રાખી હતી. પહેલા તબક્કામાં 4 PSCની, બીજા તબક્કામાં 4 PSCની, ત્રીજા તબક્કામાં 4 PSCની મિટિંગ એવી રીતે રાખવાનું સૂચન ધારાસભ્ય સાહેબશ્રીએ આપેલું હતું કે આપણે એકીસાથે એક સંખ્યા ભેગી ન થાય અને જે આપણે ડિસ્ટન્સ જાળવવાનું છે 3 ફૂટનું 1 મીટરનું એ જાળવી રાખીએ અને એવી રીતે મિટિંગ લઈએ અને એવો સંદેશો જે આપવાનો હતો પ્રજાને એ પણ સંદેશો અપાય અને મિટિંગમાં સાહેબે અમને એક રીતે પ્રોત્સાહિત કરવા માટેની મિટિંગ રાખેલી હતી. થોડું રિવ્યૂ પણ લીધું અને અત્યારે જે ડીસાની પરિસ્થિતિ છે તે પ્રમાણે અત્યારે આપણે લગભગ 10,000
વિવિધ બનાસકાંઠા બહારથી અને ગુજરાત બહારથી 10,000 પ્રજા આવેલી છે અને તેમાં ફોરેનના જે છે વિદેશથી આવેલા 64 લોકો છે. 64માંથી અત્યારે હોમ ક્વોરન્ટાઇન 21 કરેલા છે અને જે 10,000 આવ્યા છે તે 10,000ને આપણે હોમ ક્વોરન્ટાઇન કરેલા છે. તે માટે આપણા ધારાસભ્ય સાહેબશ્રીએ અમારા આરોગ્ય સ્ટાફને તમામને મેડિકલ ઓફિસરથી નીચેના સ્ટાફ સુધી તમામને અભિનંદન આપ્યા તે બદલ ધારાસભ્ય સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર છે અને જે અમારી ટીમને પ્રોત્સાહિત કરી તે બદલ પણ સાહેબશ્રીનો ખૂબ આભાર છે. અને અમારા ટીમને જે અત્યારે ફિલ્ડમાં જતા હોય અને પાણીની તકલીફ પીવાની પડે છે એ માટે અમને સાહેબે ગરમ થર્મોસ આપવાની પણ જાહેરાત કરી છે તે માટે પણ ધારાસભ્ય સાહેબશ્રીનો ખૂબ આભાર છે. અને જે અમારે જે અત્યારે 10,000 કરતાં વધારે કેસો છે તેનું રોજેરોજ અમારી ટીમ દ્વારા મોનિટરિંગ થાય છે અને 14 દિવસ અમે હોમ ક્વોરન્ટાઇન રાખવાના છીએ અને તે પછી પણ અમે દરેક ઘરનું જે 10,000 કરતાં પણ વધારે જે આપણે અત્યારે 5,31,000ની જનસંખ્યા છે તે તમામનું સ્ક્રીનિંગ અમારા સ્ટાફ દ્વારા થઈ ગયું છે. તાવ શરદી ખાંસીના જે લાભાર્થીઓ જોવા મળ્યા છે તે તમામને દવા પણ અપાઈ ગઈ છે અને જેનું પણ સતત મોનિટરિંગ થાય છે અમારી ડીસા હેલ્થ ટીમ દ્વારા. અને અત્યારે આપણે સુપર એલર્ટ ટીમનું નામ પણ ધારાસભ્ય સાહેબશ્રીએ ડીસાની ટીમને આપ્યું છે તે બદલ પણ સાહેબનો ખૂબ આભાર. ને અમે આજે પણ ખાતરી આપીએ છીએ કે અમારી ટીમ દ્વારા એક પણ ઘર જે બહારથી આવે છે તેનું સ્ક્રીનિંગ કર્યા વગરનું નહીં રહી જાય તેની પણ આજે અમે ખાતરી આપેલી છે. હાલમાં કોરોના જેવા વાયરસને અટકાવવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે જેમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો કામ વગર ઘરની બહાર નીકળી લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. આવા લોકો ઉપર નજર રાખવા માટે બનાસકાંઠાના દિયોદર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દિયોદર પોલીસ ડ્રોન કેમેરો ઉડાડી કામ વગર ઘર બહાર નીકળતા લોકો ઉપર બાજ નજર રાખશે અને જે લોકો કામ વગર બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો હવે દિયોદર નગરજનો તમે પણ થઈ જજો સાવધાન, કારણ કે તમારા ઉપર ઉડતું ડ્રોન કેમેરો તમારી તસવીર પોલીસ સુધી પણ મોકલી શકે છે અને તમે જો લોકડાઉનનો ઉલ્લંઘન કર્યું હશે તો તમારા ઉપર પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે. હાલમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. લગભગ તમામ જગ્યા ઉપર લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે, પરંતુ છતાં અમુક સોસાયટીઓમાં અને અમુક બજારોમાં પણ લોકડાઉનનું પાલન થતું નથી. તો એના પર કડક કાર્યવાહી કરવા માટે અમે ડ્રોનના ઉપયોગ દ્વારા તમામ જગ્યા પર નજર રાખી રહ્યા છીએ અને ચાંપતી નજર રાખીશું દરેક સોસાયટીમાં અને બજારોમાં, જેથી આવી જે પણ લોકડાઉનનું ઉલ્લંઘન કરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકીએ. અમીરગઢ તાલુકામાં અલગ અલગ ગામમાં મુંબઈના માલેગાંવથી આવેલા 9 જેટલા યુવકોને લઈ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો હતો. મુંબઈથી આવેલા 9 યુવકમાંથી 2ની તબિયત ગંભીર હોવાના અહેવાલોના પગલે અમીરગઢવાસીઓમાં પણ ભય જોવા મળ્યો હતો. તો બીજી બાજુ આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. અમારા અમીરગઢ ખાતેના સંવાદદાતા રામલાલ મીણા અમીરગઢ તાલુકાના ઊંડાણ ડુંગરાવાળા વિસ્તારમાં જઈ સાચી હકીકત જાણવાની કોશિશ કરી હતી. સમગ્ર દેશની અંદર કોરોના કહેરને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. જયારે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના કંસારા ગામની સોશિયલ મીડિયામાં મેસેજને લઈને કંસારા ગામની અંદર પણ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાણવા મળતી માહિતી મુજબ કે મુંબઈથી કામ ધંધાર થઈ ગયેલા કોઈ આદિવાસી 9 યુવકો અમીરગઢ તાલુકાના કંસારે ગામે આવે એવી આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યું છે અને આપણી સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડીબી મહેતા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. એમની જોડે વધુ વિગત જાણીશું. ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર મેસેજ કરતો થયો છે કે અમીરગઢ તાલુકાના કંસારા ગામની અંદર મુંબઈથી 9 વ્યક્તિઓ આવ્યા છે અને 2 વ્યક્તિઓની હાલત બહુ ગંભીર છે. એ વિશે શું કહેશો સાહેબ આપ? હવે આ કંસારા ગામ બાબતે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફેન્સી સાહેબ ને મેસેજ મારા ઉપર આવેલું કે કંસારા ગામમાં 2 દર્દી સિરિયસ છે, જે અન્વયે અમારી ટીમ પીએચસી સુરેલાનો મેડિકલ ઓફિસર અને હું પોતે તાલુકા હેલ્થ ઓફિસર સ્થળ તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે મુકેશભાઈ નામનું એક જ વ્યક્તિ કંસારા ગામનું છે જેને કોઈ તકલીફ નથી. એ પણ કાલે જ સાંજે અહીંયા કંસારા ગામે આવેલા છે અને અમારી ટીમ ગામે ગામ ફરજ છે અને આજે પણ અહીંયા ટીમ અમારી આવી હતી. એ ટીમને પણ ખબર હતી જ આજે સવારથી કે એક જણ માલેગાંવથી અહીંયા આવેલા છે જેને કોઈ તકલીફ નથી. તો ખરેખર આ દર્દી સિરિયસ નથી એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. લોકોને ખરેખર જે કાળજી લેવાનું છે, 14 દિવસ બહારથી કોઈક વ્યક્તિ આવ્યા હોય એને ઘરની અંદર રહે અને 14 દિવસની અંદર કદાચ કોરોનાના કોઈ ઇન્ફેક્શન હોય તો એ 14 દિવસમાં ખબર પડી જ જવાના છે
અને કોઈ તકલીફ પડે તે આરોગ્યવાળાને જાણ કરે જેથી એને સમયસર દવા થઈ શકે. અને બીજા લોકોને પણ જનજાગૃતિ માટે અમારી ટીમ ઘરે ઘર જઈને કોરોના બાબતે શું કાળજી રાખવાનું છે, ગભરાવવાની જરૂર નથી. કોઈક બહારથી આવ્યા હોય તો ચોક્કસ એ અમારી આશા છે, અને MPHW, FHW અને મેડિકલ ઓફિસરશ્રીની પણ જાણ કરે. ખાસ કરીને નવ વ્યક્તિઓની વાત કરવામાં આવે ત્યારે મુખ્ય માત્ર એક જ કંસારા ગામમાં છે, તો બીજા અન્ય શખ્સની આપને કોઈ જાણ થઈ છે? એ આ ભાઈને કીધા પ્રમાણે સોનવાડી ગામનો જે એક લેબર કોન્ટ્રાક્ટર છે એ જ એમને લઈ ગયા હતા. અને બીજા જે વાત કરે છે જુદા જુદા ગામ છે, જેને અમે લિસ્ટ પણ લઈ લીધું છે અને એનો ફોન નંબર પણ લઈ લીધું છે, અને અમે એને તપાસ કરીશું અને ટ્રેસ કરીને એમને પણ જે બી હોય મુલાકાત લઈને શું પરિસ્થિતિ છે એ અમે બરોબર જોઈ લઈશું. આરોગ્ય ડિપાર્ટમેન્ટનું પણ કહેવું છે કે જે નવ વ્યક્તિ પૈકી છૂટા છવાયા મીરગઢ તાલુકામાંથી ગયેલા, જ્યારે મુકેશ નામનો યુવક એ કંસારા ગામની એક ફળીમાં રહે છે. આજે આરોગ્ય ડિપાર્ટમેન્ટે એમની તપાસ હાથ ધરી છે, તો મુકેશ નામના વ્યક્તિ જોડે કોઈ પ્રકારની કોઈ પણ એમની તબિયત સ્વસ્થ છે આ મુકેશ જોડે આપણે જાણીશું. મુકેશ, તું ક્યાંથી આવ્યો છે અને કેટલા સમયથી તું મુંબઈ રહેતો હતો? મુકેશ નું પણ કેવું છે કે અમે ચાર જેટલા વ્યક્તિઓ મુંબઈના માલેગાંવ ધંધારથી ગયા હતા અને હમણાં અહીં આવ્યા છીએ, પરંતુ હું પોતે સ્વચ્છ છું એવું મુકેશનું માનવું છે. હવે આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા આરોગ્ય કર્મીઓ દ્વારા જે બીજા પણ વ્યક્તિઓની સાર સંભાળ લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. કોરોના વાયરસ જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર DB મહેતાને જાણ કરતા અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર DB મહેતા સહિત સુરેલા મેડિકલ ઓફિસર અને આરોગ્યની ટીમ સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાવા હેઠળ આવતા કંસારા ગામના સોબરેટા ફળીમાં રહેતા મુકેશભાઈ સકરાભાઈ બગોરના ઘરે જઈ વધુ તપાસ હાથ ધરી હતી. તો જાણવા મળ્યું હતું કે મુકેશ મુંબઈના માલેગાંવ નોકરી માટે ગયો હતો અને ગઈકાલે જ ઘરે આવ્યો છે. આરોગ્ય ચકાસણીમાં મુકેશને કોઈ પણ પ્રકારની બીમારી જાણવા મળી ન હતી, પરંતુ મેડિકલ વિભાગે મુકેશને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કર્યો છે અને ઘરેથી બહાર ન નીકળવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. તો બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા મુંબઈથી આવેલા અમીરગઢ તાલુકાના અન્ય 8 વ્યક્તિઓના નામ મેળવી જે તે વિસ્તારમાં આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા તેમનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ 14 દિવસ સુધી ઘરમાં રહેવાની સૂચના આપવાની વિગતો ડોક્ટર DB મહેતાએ આપી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. કોરોના વાયરસનો કહેર દેશમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા માટે રાહતના સમાચાર છે કે જિલ્લાના પાલનપુર અને ડીસામાં બનાવેલ આઇસોલેશન વોર્ડમાં હાલ એક પણ શંકાસ્પદ કોરોનાના દર્દી દાખલ નથી. જે 19 લોકો શંકાસ્પદ હતા તે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તમામને પોતાના ઘરે મોકલી દેવાયા છે. જો કે કોરોના વાયરસને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ છે અને 3000 જેટલા આરોગ્યના કર્મીઓ ગામડે ગામડે ફરી સર્વે કરી રહ્યા છે. જો કે જિલ્લામાં વિદેશથી આવેલા 126 લોકોને તેમજ રાજ્ય બહારથી આવેલા 30000 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગામડાઓમાં સરપંચ અને તલાટીઓને સાથે રાખી OPD શરૂ કરાઈ છે અને રવિવારે પણ CHC અને PHC ચાલુ રાખી લોકોને તપાસવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને લઈને બનાસકાંઠાનું તંત્ર અને આરોગ્ય વિભાગ કોઈ જ કચાસ રાખવા માંગતું નથી. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સિવિલ આઇસોલેશન વોર્ડની અંદર અત્યારે હાલ પણ એક પણ દર્દી કોરોના શંકાસ્પદ તરીકે દાખલ નથી. ટોટલ 19 કેસ દાખલ થયા હતા, 19 કેસના સેમ્પલ લેવાયા હતા, તમામ નેગેટિવ જાહેર થયા છે. વધુમાં આરોગ્યની ટીમ 3000ની ટીમ હાલમાં ફિલ્ડમાં કામ કરી રહી છે, સર્વે કરી રહી છે અને ગઈકાલથી પરમ દિવસથી બીજી વારનો પણ હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ કરવામાં આવેલો છે, જેમાં પણ શંકાસ્પદ જે પણ શરદી ખાંસી તે મળી આવે છે તેમને ઘરે જ રહેવાની સલાહ આપીએ છીએ. વધુમાં આરોગ્ય ટીમ દ્વારા હાલમાં PHC ખાતે અને ગામડામાં પણ ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેમાં સરપંચશ્રી અને તલાટીશ્રીને વિશ્વાસમાં લઈને અથવા લોકલ લેવલના જિલ્લા સદસ્યશ્રીઓ અથવા તાલુકા સદસ્યશ્રીઓને પણ વિશ્વાસમાં લઈને ત્યાં ઓપીડી ચાલુ કરવાનું, તો લોકોને મહત્તમ એનો લાભ લેવા વિનંતી છે. આવતીકાલ રવિવારના દિવસે
અડધા દિવસ માટે પણ માન્ય કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા કલેક્ટર સૂચના અનુસાર કાલ પીએસસી અને સીએસસી ચાલુ રહેવાના છે, તો જે પણ જેને કમ્પ્લેન હોય તો એ તાકીદે ત્યાં આગળ લઈને એમની દવાની સારવાર લઈ શકે છે. કેટલા લોકો હોમ ક્વોરન્ટાઇન છે જિલ્લા? હાલમાં અત્યારે જે વિદેશથી આવેલા છે એમાંથી 126 હાલમાં અત્યારે હોમ ક્વોરન્ટાઇન છે. તે સિવાય જિલ્લા બહારથી આવેલા લગભગ અંદાજિત 30,000 પણ ઉપરની પબ્લિક હાલમાં હોમ ક્વોરન્ટાઇન કરી છે. લોકો તરફથી અને માન્ય કલેક્ટર સાહેબ તરફ પણ લોકો જે કંટ્રોલ રૂમ છે જિલ્લાનો તેમાં કમ્પ્લેનો પૂછી રહ્યા છે, સૂચનો મંગાવી રહ્યા છે કે સાહેબ અમારે ત્યાં ગામડામાં કે અમારા મહોલ્લામાં કે શેરીમાં કે સોસાયટીમાં બહારથી લોકો આવેલા છે તો અમારે મેડિકલ ચેકઅપ કરવાની જરૂરિયાત ખરી કે કેમ, તો તે બાબત જણાવવાનું કે જો એમને લોકોના લક્ષણો ના હોય તો એ પોતે ઘરે જ હોમ ક્વોરન્ટાઇન રહે છે, એમને બિનજરૂરી ઘરની બહાર નથી આવવાનું. જો એમને કાંઈ સાઇન સિમ્ટમ્સ દેખાય તો એ તાકીદે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે જેથી અમે એમની જરૂરી મેડિકલ તપાસ કરી અને જરૂર લાગે તો એના કોરોના શંકાસ્પદ કેસ તરીકે એને આઇસોલેશન રૂમમાં દાખલ કરી શકીએ. લોકડાઉનના પગલે ડીસા તાલુકામાં પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસા તાલુકાની વાત કરીએ તો લોકડાઉન દરમિયાન રાખવામાં આવેલા હોમ ક્વોરન્ટાઇન કરેલા યુવકો સામે આરોગ્ય વિભાગ દ્વારા આજે સામિયાણા ગામના એક યુવક સામે હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને ડીસા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આજે આવા જ એક વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે કેટલાક લોકોના મોત થયા છે. કોરોના વાયરસ વધુ ન ફેલાય તેના ભાગરૂપે ભારતભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ભારત દેશમાંથી વિદેશમાં લોકો ગયા હતા તેઓ મહામારી કોરોના વાયરસના કારણે ભારતમાં આવી રહ્યા છે. જે લોકો ભારતમાં આવી રહ્યા છે તેમને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવે છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ ગુજરાત બહારથી આવતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, પરંતુ આરોગ્ય વિભાગના સૂચનાનું પાલન ન કરતા અમુક લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી છે. તેવો જ બનાવ ડીસાના સામિયાણા ગામમાં આવ્યો છે. પંચાલ મહેન્દ્રભાઈ દલપતભાઈ જે 23 તારીખે અમદાવાદથી સામિયાણા ગામમાં આવ્યા હતા, પીએસસી સામિયાણા દ્વારા પંચાલ મહેન્દ્રભાઈને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ મહેન્દ્રભાઈ સામિયાણા ગામના નવા વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતા જોતા જાહેરનામાનો ભંગ કરવા બદલ ડીસા તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર જીગ્નેશ હરિયાણીની સૂચનાથી મહેન્દ્રભાઈ પંચાલ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાને જે વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે તે અંતર્ગત 14 દિવસ માટે બહારથી આવેલા લોકોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવાના હોય છે. પીએચસી સાવિયાણાની અંતર્ગત આવતા નવા વિસ્તારમાં પંચાલ મહેન્દ્રભાઈ કરીને જે 23 તારીખે અમદાવાદથી આવેલ છે તેમને આ નિયમનો ભંગ કર્યો હતો અને એ બહાર ખુલ્લેઆમ ફરતા હતા, જેની ઉપર યોગ્ય પોલીસ કાર્યવાહી અમારા ટીએચઓ સર હરિયાણી સરની હેઠળ કરવામાં આવેલ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને લોકડાઉન વચ્ચે પાલમપુર તાલુકાના સમુદ્રા ગામના ખેડૂતને લાગ્યો મોટો ઝટકો. શોર્ટ સર્કિટથી લાગેલી આગના પગલે ખેડૂતોના ખેતરમાં ઉભેલો ઘઉંનો સંપૂર્ણ પાક બળીને રાખ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. ટીઆરએસના ગુણવત્તા સભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. ટીઆરએસ એવરેસ્ટ સક્કરટેટી 60-65 દિવસમાં પાકતી, 1.5 થી 2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકડવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો ટીઆરએસ સંસ્થા ઉત્તમ બિયારણો.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય સીસીસી કોર્સ, એકાઉન્ટ માં ટેલી, જીએસટી સાથે મિરેકલ એકાઉન્ટ, પ્રોફિટ એકાઉન્ટ, કિશન એકાઉન્ટ, પ્લસ એકાઉન્ટ, મેન્યુઅલ એકાઉન્ટ જેવા એકાઉન્ટિંગ ના કોર્સ સાથે ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, બીજા અન્ય કોર્સ, એમએસ ઓફિસ 2016, ઇન્ટરનેટ, HTML, સી લેંગ્વેજ, વિઝ્યુઅલ બેઝિક, ઓટોકેડ, હાર્ડવેર, નેટવર્કિંગ ના કોર્સ, સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, ઇંગ્લિશ ગ્રામર, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ જેવા કોર્સમાં જોડાઈ સરળ રીતે અંગ્રેજી બોલતા શીખો. બાળકો માટે કિડ્સ કોમ્પ્યુટર કોર્સ અને કિડ્સ ઇંગ્લિશ ના કોર્સ પણ શીખો. તો આજે જ અમારી એસી સંસ્થાની મુલાકાત લો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ બીકે ન્યૂઝ ઓફિસ ની નીચે, લાયન્સ હોલ ની પાસે, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, લોકડાઉનના પગલે પાલનપુર તાલુકાના સેમુદ્રા ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સેમુદ્રા ગામમાં ઘઉંના ખેતરમાં આજે અચાનક આગ લાગતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આગ લાગતા ખેતરમાં ઉભેલા સૂકા ઘઉંના પાકમાં આગ પ્રસરી ગઈ હતી અને જોત જોતામાં ખેતરમાં ઉભેલો તમામ પાક બળીને રાખ થઈ ગયો છે. આ ઘટનાના પગલે સેમુદ્રા ગામના રઘુભાઈને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ઝડપી પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે મુખ્યમંત્રી રાહત નિધિમાં આજે પાલનપુર કબીર આશ્રમના શ્રી સદગુરુ કબીર રામસ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા 5 લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. પાલનપુર કબીર આશ્રમના સંચાલિકા સરલાબેન રામાણીએ આ 5 લાખ રૂપિયાનો ચેક બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે કબીર આશ્રમના ટ્રસ્ટી બિરજીભાઈ જુડાલ, દીપકભાઈ શાહ, નથાભાઈ પટેલ અને શૈલેષભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જાણીતા તબીબ ડોક્ટર એસકે મેવાડાએ 1 લાખનો ચેક એનાયત કર્યો છે. થરાદ જૈન સંઘે કલેક્ટરના ડિસ્ટ્રિક્ટ રાહત ફંડમાં પણ રૂપિયા 2 લાખનું દાન આપ્યું છે. ત્યારે ધી બનાસકાંઠા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક પાલનપુર તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં 5,01,000નો ચેક બેંકના ચેરમેન કનુભાઈ અગ્રવાલે જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો. આ મુખ્યમંત્રીશ્રીની અપીલના પગલે મુખ્યમંત્રી રાહત ફંડમાં બનાસકાંઠા જિલ્લામાં સહાયનો ધોધ અવિરતપણે વહી રહ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકડાઉનનો આજે 6ઠો દિવસ. લોકડાઉનને લઈ ડીસા બાદ ઘરમાં પણ જરૂરિયાતની ચીજવસ્તુની સર્જાઈ રહી છે અછત. તો દાંતીવાડાના જગોલમાંથી વધુ જરૂરિયાતના સમયે વધુ ભાવ વસૂલતો વેપારી ઝડપાયો. લોકડાઉનને લઈ આરોગ્ય વિભાગ બની રહ્યું છે ગંભીર. અમીરગઢમાં પણ કોરોના પોઝિટિવની અફવા વચ્ચે આરોગ્ય વિભાગ ડુંગરા ખૂંદવા બન્યું મજબૂર. ડીસા આરોગ્ય વિભાગે પણ હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર સામે કરી લાલ આંખ. હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર એક વ્યક્તિ સામે નોંધાવી ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ. અને લોકડાઉન વચ્ચે પાલનપુર તાલુકાના સેમુદ્રા ગામના ખેડૂતને લાગ્યો મોટો ઝટકો. શોર્ટ સર્કિટથી લાગેલી આગના પગલે ખેડૂતોના ખેતરમાં ઉભેલો ઘઉંનો સંપૂર્ણ પાક બળીને રાખ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.